नमस्कार, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો દાહોદથી મળી રહ્યા છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતેથી ધન્વંતરી રથનું રિબિન કાપીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ધન્વંતરી રથની તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે દાહોદ તાલુકામાં ફાળવણી કરવામાં આવી હતી. તાલુકાના જે ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, કારોબારી અધ્યક્ષ જીથરાભાઈ ડામોર અને તાલુકા પ્રમુખ વિજયભાઈ પરમારના હસ્તે આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ રથનું જે પ્રસ્થાન છે તે કરાવવામાં આવ્યું હતું. તમામ લોકો ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, મારું નામ પ્રવીણ ગોલતકર છે. હું ધન્વંતરી આરોગ્ય રથમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું. આજરોજ દાહોદ ખાતેથી એમએલએ સાહેબના હસ્તે ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ધન્વંતરી આરોગ્ય રથની અંદર કુલ 5 જણનો સ્ટાફ છે, કે જેમાં મેડિકલ ઓફિસર છે, ડ્રાઈવર છે, લેબ ટેકનિશિયન છે, પેરામેડિક સ્ટાફ છે અને લેબર કાઉન્સિલર છે. આ રથની સેવાઓની વિશે વાત કરીએ તો આની અંદર ઓપીડી અમે હેન્ડલ કરીએ છીએ, લેબ ટેસ્ટ બધા થઈ શકે છે, લેબર કાઉન્સિલર જે છે એ ઈ નિર્માણ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ અને આભા કાર્ડ આ વ્હીકલમાં સ્થળ પરથી બનાવી આપશે. આ જે ધન્વંતરી આરોગ્ય રથ છે એ મકાન, અન્ય બાંધકામ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા, ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચલાવવામાં આવે છે. દાહોદ તાલુકા પંચાયતથી ધન્વંતરી રથનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું, લીલી ઝંડી આપવામાં આવી. આ કાર્યક્રમમાં મારી સાથે દાહોદ નગરપાલિકાના અધ્યક્ષ રીનાબેન, કારોબારી અધ્યક્ષ ચિત્રા કાકા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ અને વસના કાકા, બાકીના તમામ આરોગ્યના કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે જે ધન્વંતરી રથનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું, આ રથ દાહોદ શહેરમાં અને દાહોદ ગ્રામ્યમાં જે શ્રમિકો છે, જે દાહોદમાં મકાન બાંધકામ ઈ નિર્માણનું કામ કરે, નિર્માણનું કામ કરે છે, તેવા શ્રમિકોને ખૂબ જ ઉપયોગી થશે. આ રથ જ્યાં કડિયા નાખું ભરશું ત્યાં પણ ઊભો રહેશે સવારે, એના પછી જ્યાં બાંધકામ મોટી મોટી ચાલતી હશે ત્યાં પણ જશે, ત્યાં પણ શ્રમિકોને ઉપયોગી થશે. આ રથમાં ઈ નિર્માણ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ અને આભા કાર્ડ જેવા કાર્ડો પણ બનાવવામાં આવશે અને આરોગ્યને લગતી પણ તપાસ ત્યાં જ સ્થળ પર કરવામાં આવશે. આમ સરકારે શ્રમિકો માટે એક સારું અને ઉમદા કાર્ય કર્યું છે, એ ખૂબ જ આવકારની અને પ્રશંસનીય છે. આજરોજ ગુજરાત મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ, શ્રમ અને રોજગાર વિભાગ તરફથી દાહોદ જિલ્લાને ધન્વંતરી આરોગ્ય રથ આપવામાં આવ્યો છે, જેમાં ધન્વંતરી આરોગ્ય રથમાં બાંધકામ શ્રમિકો છે તે લોકોને બાંધકામ સાઇટ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સુવિધા આપણે ધન્વંતરી આરોગ્ય રથમાં કરવામાં આવેલી છે. તેઓની બાંધકામ સાઇટ તેમજ વસાહત જ્યાં હોય ત્યાં પણ તે લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સુવિધા